અમરેલી જિલ્લાનું બગસરા સાતલી નદીના કાંઠે આવેલું છે સોરઠ પ્રાંતના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટના મુખ્ય મથક દૂર આવેલું આ ગામ ઘણું આબાદ અને સુંદર હતું ને ની અંદર દેવગામ દેવલીના માચાવાડાએ આ ગામ જીતી લીધું હતું ત્યાર પછી માચાવાડાના પુત્ર ભાયાવાડા થયા એના ઉપરથી બગસરાના કાંઠી દરબારો ભાયાણી કહેવાયા આ તાલુકાને છઠ્ઠા વર્ગની સત્તા હતી આ તાલુકાનું ક્ષેત્રફળ છપ્પન ચોરસ માઇલ જેટલું હતું ઈસ્વીસન અઢારસો એકા ની અંદર આ તાલુકાને એક લાખ રૂપિયાની આવક હતી એમાંથી ચાર હજાર ને અઠાણું રૂપિયા ગાયકવાડ સરકાર અને જુનાગઢ રજવાડાને ખનણી સ્વરૂપે અપાતા જસદણ તાલુકાનું આઠકોટ ગામ ભાદર નદીના કાંઠે આવેલું છે કહેવાય કે આ ગામને પહેલાં જુદા જુદા આઠ કોટ હતા એટલે આ ગામનું નામ આડકોટ પડ્યું આ ગામ જસદણના કાઠી દરબારોએ જામ સાહેબની પાસેથી મેળવેલું હતું નદીના પૂર્વ કાંઠે ગામની સામે અંગ્રેજ મુસાફરોને ઉતરવા માટે એક બંગલો હતો આ ગામ લાખા ફુલાણીએ વસાવ્યું હોવાની દંત કથા છે કહેવાય છે કે લાખા ફુલાણી પાટણના મુરરાજ સોલંકી સાથે લડતા લડતા શહીદ થયા હતા આજે પણ લાખા ફુલાણીનો આ ગામની અંદર પાડીઓ જોવા મળે છે લાખા ફુલાણીના અવસાન પછી આઠકોટ પણ આહીરોએ એને ફરી વસાવ્યું ત્યાર પછી આ ગામ ખેરડીના કુમાણોના હાથમાં ગયું ત્યાર પછી સુરતના મુસ્લિમ શાસકોનું ખાલસા ગામ થયું મુસ્લિમ સત્તા પડી ભાંગતા આટકોટ લાખાણી ખાચરોના હાથમાં આવ્યું એમની પાસેથી નવાનગરના જામે અઢારમા સૈકાની અંદર આટકોટને જીતી લીધું જુનાગઢ જિલ્લાના વંસલી તાલુકાનું બંધડા ગામ મધવંતી નદીના કાંઠા ઉપર આવેલું છે આ ગામમાં બંધનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે લોકવાયકા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે હરણ કરીને લાવ્યા પછી ત્રણ ફેરા કળશમાં ત્યાં લગ્નવિધિમાં વિધિમાં ની જરૂર પડતા ભગવાને પોતાની યોગ શક્તિથી કરડા ડુંગરમાંથી મધની નદી વહેતી કરી આ નદી બંધડા ગામ પાસે પહોંચી ત્યારે ત્યાં વસ્તો મધુદૈત્ય નામનો રાક્ષસ આડો પડી અને મધનું પાન કરવા લાગ્યું આ વાતની જાણ ભગવાન શ્રી કૃષ્ણ થતા ત્યાં આવી સાથે ભયંકર યુદ્ધ કર્યું પરંતુ ફરી ફરીને સજીવન થતો હતો એટલે ભગવાને એના શરીરના બે ભાગ કરી અને દૂર ફેંકી દીધા અને વચ્ચે મધવંતી રેતીમાંથી રેતી માંથી બંધનાથ મહાદેવ સ્થાપના કરી ત્યારબાદ પૂજા અર્ચના કરી અને ભગવાને માધવપુરમાં માં જઈ અને લગ્ન વિધિ પૂર્ણ કરી લખતર તાલુકાના ભડવાણા ગામના પાદરમાં લાખા વણજારાનો પડાવ હતો આ સમયમાં ગમે એમ માલ ઓછો વેચાતા લાખો વણજારો આર્થિક મુશ્કેલીમાં હતો એટલે એ વઢવાણમાં શેઠ તિલકચંદ પાસે નાણાં લેવા માટે ગયો જમાના મુજબ શેઠે લાખા વણજારાને પૂછ્યું કે ગીરવે મૂકવા માટે કાંઈ લાવ્યા છો એટલે લાખા વણજારાએ શેઠને પોતાનો વફાદાર કૂતરો આપી દીધો આ કૂતરાએ શેઠને મોટો નુકસાન થતાં બચાવ્યા શેઠ કૂતરાની વફાદારી જોઈ અને ખુશ થઈ ગયા અને કૂતરાને લાખા પાસે મોકલવા તૈયાર કર્યો કૂતરો સવારે લાખાના પડાવ પાસે પહોંચે એ ધ્યાન ગયું અને એણે થયું કે પાસેથી આ ભાગ્ય એવો લાગે છે મારી આભરૂનું શું એવું વિચારી અને બંદુ ઉતારી અને કૂતરાને ભડાકે દીધો પછી સત્ય જાણ્યા પછી લાખા મળજારાના પસ્તાવાનો પાર નર્યો એની યાદમાં ભડવાણા ગામે એક તળાવ ખોદાયું આજે પણ લોકો એ તળાવને કૂતરિયા તળાવ તરીકે ઓળખે છે જુનાગઢ જિલ્લાનું વંશલી ગામ ઉબેર નદીના કાંઠા ઉપર આવેલું છે આ ગામને સ્કંદ પુરાણમાં વામન નગર તરીકે દર્શાવેલું છે ત્યાં નોંધાયેલી અનુસ્રુતિ મુજબ ભગવાન વામને રાજા બલીને બાંધી આ નગરની સ્થાપના કરી હતી અને રૈવતગીરી પર્વત ઉપર આવીને રહ્યાતા આ ગામમાં કેટલાક પ્રાચીન અવશેષો જોવા મળે છે આ ગામ લાંબા સમય સુધી જુનાગઢના ચુડાસમા વંશના રાજાઓની રાજધાની રહી હતી સમગ્ર વિશ્વની અંદર એકમાત્ર વંથલીમાં ભગવાન વિષ્ણુના દસ અવતાર પૈકીના ભગવાન વામનજીનું પ્રાચીન મંદિર આવેલું છે રાજાના સમયની અનેક ધાર્મિક માન્યતાઓ પણ અહીંયા આવેલો છે આ ઉપરાંત સ્થાપેલ સ્થાપત્યના નમૂના સમાન ગંગનાથ મહાદેવ મંદિર અને પ્રાચીન ભદ્દોમાં વણાયેલ ભાણાવાવ મંદિર પણ અહીંયા આવેલા છે આ મંદિર પાસે પ્રાચીન વાવ અને લગ્ન મંડપ આવેલો છે અનોખો ઇતિહાસ ધરાવતા મેઘડી માતાજી શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર છે આ ઉપરાંત જૈન લોકો બધા તીર્થોના દર્શન કર્યા પછી જ્યાં પોતાની યાત્રા પૂરી કરે છે એવા પ્રાચીન જૈન દેરાસર પણ વંથલી અંદર આવેલા છે આ ઉપરાંત વંથલીમાં વિંજલેશ્વર મહાદેવનો અભિલેખ જુમા મસ્જિદનો શિલાલેખ ખેંગાર વાવ અને કપિલ મુનિ આશ્રમ પણ આવેલો છે એક સમયે જામનગર નવાનગર તરીકે ઓળખાતું ત્યારે ઈસવીસન સત્તરસો ને ઈઠાશીની અંદર નવાનગરના પરાક્રમી દિવાન મેરામણ ખવાશે કચ્છના સેનાપતિ ફતે મહમદ જમાદારને પાંચ વખત યુદ્ધમાં પરાસ્ત કરી ફતે મહમદ જમાદારની નવાનગર પરની ચડાઈને નિષ્ફળ બનાવી હતી અને વારંવારની એમની ચડાઈના કારણે મેરામણ ખવાશે કિલ્લાના નિર્માણ સાથે જ ખંભાળિયા ગેટનું નિર્માણ કરાયું હતું શરૂઆતના સમયમાં ખંભાળિયા ગેટના દરવાજા નહોતા તેમજ લાકડાનું નકીકામ હતું પરંતુ ઈસવીસન અઢારસો ને વીસની અંદર કચ્છમાં ભયાનક ભૂકંપ આવેલો જેની અસર નવાનગરને પણ થતા ખંભાળિયા ગેટ જર્જરિત થઈ ગયો હતો ત્યારે ઈસ્વીસન અઢારસો ની અંદર જામ રણમલજી બીજાના શાસનકાળની અંદર ખંભાળિયા ગેટનો પ્રથમ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો જર્જરિત થઈ ગયેલ પ્રથમ જીર્ણોદ્ધાર પહેલાના ખંભાળિયા ગેટના શિલ્પો આજે પણ લાખોટા મ્યુઝિયમની અંદર સંગ્રહ કરવામાં આવ્યા છે અંદર 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 કાઠિયાવાડના સાત રાજ્યોનો સમાવેશ ચોથા વર્ગની થતો જેની બજાણા જેતપુર કોટડા સાંગાણી લાઠી માળિયા મૂડી અને વીરપુર સમાવેશ થતો ઈસવીસન અઢારસો ને બ્યાસી ની અંદર કાઠિયાવાડના સાત રાજ્યોનો સમાવેશ ત્રીજા વર્ગની અંદર થતો તો જેની અંદર બાટવા ચુડા જસદણ લખતર પોરબંદર સાયલા અને વણાનો સમાવેશ થતો

ડોક્ટર પ્રદ્યુમન ખાચર સાહેબની નોંધ પ્રમાણે ઈસવીસન ઓગણીસો એકની અંદર જૂનાગઢ રાજ્યને બાવીસ જેટલા મહાલની અંદર વિભાજિત કરવામાં આવ્યું હતું એમાંના ગિરનાર ડુંગર મહાલની અંદર ગિરનાર ડુંગર સોડવડી પાદરિયા ડુંગરપુર દોલતપરા હસનાપુર જાંબુડી અને માલીડા આ બધા ગામડાઓનો સમાવેશ થતો હતો ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચર સાહેબની નોંધ પ્રમાણે ઈસવીસન ઓગણીસો એકની અંદર જૂનાગઢ રાજ્યને અલગ અલગ બાવીસ જેટલા મહાલમાં વિભાજિત કરવામાં આવ્યું હતું એમાંના કેશોદ મહાલની અંદર કેશોદ બડોદર માણેકવાડા હાંડલા પસવાડિયા મઢડા મુડિયાસા પાડોદર ઈસરા ટીટોળી મોટી ઘનસારી નાની ઘનસારી કેવદરા કોયલાણા મેસવાણ સોંદરડા રાણીંગપરા ફાગડી ચિત્રી મોવાણા અને ચાંદીગઢ વગેરે જેવા ગામોનો સમાવેશ થતો હતો ડોક્ટર પ્રદ્યુમ્ન ખાજર સાહેબની નોંધ પ્રમાણે ઈસવીસન ઓગણીસોને એકમાં જૂનાગઢ રાજ્યને અલગ અલગ બાવીસ જેટલા મહાલમાં વિભાજિત કરવામાં આવ્યું હતું એમાંના ચોરવાડ મહાલમાં ચોરવાડ ખંભાળીયા કુકસવાડા લાંગોદરા બુધેચા ગોતાણા ખેરા ઈટાળી બાબરા લાડુડી ચુલડી પીપળવા બાણકવા ખોરાસા સુકપુર જાનુડા મોબતપરા બરુલા પાટલા વિસણવેલ ગળુ ઝડકા ઝુંજારપુર અને માળવડા નેસ વગેરે જેવા ગામોનો સમાવેશ થતો હતો ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચર સાહેબની નોંધ પ્રમાણે ઈસવીસન ઓગણીસો એકની અંદર જૂનાગઢ રાજ્યને અલગ અલગ બાવીસ જેટલા મહાલમાં વિભાજિત કરવામાં આવ્યું હતું એમાંના વેરાવળ મહાલની અંદર વેરાવળ ડારી નવાપરા સીડોકર આદરી વડોદરા સીમર કિન્દરવા સરસિયા ડાંડેરી આશીદ્રા સાપરી ઉકરડિયા ઉમરાળા હસનાવદર ખેરાડી ઉંબા આંબલિયાળા ડાભોર તાંતીવેલા સાત્રોડા ચાંદુવાવ સુપાસી વાવડી ચંબોડા મલોઠા અને દેદા વગેરે જેવા ગામોનો સમાવેશ થતો હતો ડોક્ટર પ્રદ્યમ્ન ખાચર સાહેબની નોંધ પ્રમાણે ઈસવીસન ઓગણીસસો એકની અંદર જુનાગઢ રાજ્યને અલગ અલગ બાવીસ જેટલા મહાલમાં વિભાજિત કરવામાં આવ્યું હતું એમાં સાપુર મહાલમાં સાપુર નાના કાજરિયાળા પ્લાસવા સોનારડી તલિયાધર લુસાળા થાણાપીપળી સીમાસી કોરાસા અણિયારા સાંગરસોલા ડેરવાણ અગતરાય મંગલપુર ઝોનપુર પીપળી મીતી ફુલરામા ઓસા અને ખીરસરા વગેરે જેવા ગામોનો સમાવેશ થતો હતો પ્રદ્યુમ્ન ખાચર સાહેબની નોંધ પ્રમાણે ઈસવીસન ઓગણીસો એકની અંદર જુનાગઢ રાજ્યને અલગ અલગ બાવીસ જેટલા મહાલમાં વિભાજીત કરવામાં આવ્યું હતું માંગરોળ મહાલમાં માંગરોળ લોયેજ રહીજ મહાનખેત્રા રૂદલપુર ગોરજ કાલેજ સુલતાનપુર ભાટગામ વીરપુર મોરાઈ ઢેલાણા કોટડા શેખપુર હુસેનાબાદ સેપા સેરીયાખાણ જામવાડી લાઠોદરા કાલવાણી શેરિયાજ શાહપુર આરેણા અને ખોડાદા વગેરે જેવા ગામડાઓનો સમાવેશ થતો હતો